नमस्कार विद्यार्थी मित्रों, सर्वोपरि यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। हम विद्यार्थी मित्रों धोरण सात विषय विज्ञान अने टेक्नोलॉजी अने चैप्टर नंबर छे मित्रों आपनु चार एटले के उष्मा अने भाग नंबर छे मित्रों आपनो एक। हम विद्यार्थी मित्रों आपणे अगाउना भागनी अंदर आपणे चैप्टर नंबर त्रण एटले के रसावती कापड़ सुधीनी આપણે ચર્ચા એટલે કે અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ અને હવે આ ભાગની અંદર આપણે ચેપ્ટર નંબર 4 એટલે કે ઉષ્મા વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે, જે ઉષ્મા એટલે કે ગરમી, જેને વિજ્ઞાનની ભાષામાં ઉષ્મા કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પદાર્થ કેટલો ગરમ હોય છે કે કેટલો ઠંડો હોય છે તે આપણે કઈ રીતે ખબર પડે, બરાબર છે? તો ઉષ્માનો સંપૂર્ણ અભ્યાસ આપણે આ પાઠની અંદર કરવાનો છે, બરાબર છે? તો પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 35 ઉપર તમને આ ચેપ્ટર નંબર 4 એટલે કે ઉષ્મા આપેલી છે। તો તમે સાથે સાથે પાઠ્યપુસ્તક રાખશો અને સાથે સાથે તમે પાઠ્યપુસ્તકની અંદર જોતા જશો। તો જુઓ તમે મિત્રો કે આપણે શરૂઆત કરીએ પાઠની, કે પ્રકરણ 3 માં તમે શીખ્યા છો કે ઊનના કપડા પ્રાણીઓની રૂંવાટીમાંથી બનાવવામાં આવે છે। હવે ચેપ્ટર નંબર 3 માં આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા કે રેસાવતી કાપડમાં કે ઊનના જે કપડા છે એ મિત્રો પ્રાણીઓની રૂંવાટીમાંથી બનાવવામાં આવતા હોય છે, એ આપણે આગળના પાઠની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ। તમે એ પણ જાણો છો કે સુતરાઉ કપડા વનસ્પતિના રેસાઓમાંથી બને છે, આપણે એ પણ અભ્યાસ કર્યો કે જે સુતરાઉ કપડા છે એ વનસ્પતિના રેસાઓમાંથી બનાવવામાં આવે છે। ત્યાર પછી કે શિયાળાની ઋતુમાં જ્યારે બહાર ખૂબ જ ઠંડી હોય ત્યારે આપણે ઊનના કપડાં પહેરીએ છીએ, આપણે શું કરીએ છીએ જ્યારે શિયાળાની ઋતુ હોય મિત્રો, ત્યારે શિયાળાની ઋતુમાં જ્યારે બહાર ખૂબ જ ઠંડી હોય ત્યારે ઊનના વસ્ત્રો આપણે પહેરતા હોઈએ છીએ, કારણ કે ઊનના વસ્ત્રો પહેરવાથી આપણને ઠંડીથી રક્ષણ મળતું હોય છે। આગળ જોઈએ કે ઊનના કપડા આપણા શરીરને હુફાળું રાખે છે, કેવું રાખે છે? ઊનના જે કપડા છે તે આપણા શરીરને હુફાળું રાખે છે, એટલે કે થોડુંક ગરમ રાખે છે। આગળ જોઈએ, હવે જ્યારે ગરમીની ઋતુમાં હળવા રંગના સુતરાઉ વસ્ત્રો પહેરતા આપણું શરીર ઠંડક અનુભવે છે, તો ગરમીની ઋતુમાં આપણે કેવા વસ્ત્રો પહેરીએ છીએ? તો કે ગરમીની ઋતુમાં આપણે હળવા રંગના સુતરાઉ કપડા પહેરતા હોઈએ છીએ, જેથી કરી અને આપણું જે શરીર છે એ થોડીક ઠંડક અનુભવતું હોય છે। તો ચોક્કસ ઋતુમાં ખાસ પ્રકારના વસ્ત્રો શા માટે અનુકૂળ આવે છે, એટલે કે ચોક્કસ ઋતુની અંદર કેમ ખાસ પ્રકારના વસ્ત્રો અનુકૂળ આવે છે? દાખલા તરીકે શિયાળો છે તો શિયાળામાં આપણે ઊનના બનેલા વસ્ત્રો પહેરતા હોઈએ છીએ, તેવી જ રીતે ઉનાળામાં તો ઉનાળાની અંદર આપણે સુતરાઉ કપડાં પહેરતા હોઈએ છીએ, અને ચોમાસાની અંદર આપણે કેવા કપડાં? પ્લાસ્ટિક છે, તો કોઈ એવા વરસાદથી બચવા માટેના આપણે વસ્ત્રો પહેરતા હોઈએ છીએ, એટલે કે અલગ અલગ ઋતુમાં આપણે અલગ અલગ વસ્ત્રોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ। તો તે બાબતની નવાઈ લાગે તમને કે જરૂર લાગતી હશે, એટલે કે એ બાબતની આપણે નવાઈ લાગે છે કે અલગ અલગ ઋતુની અંદર આપણે અલગ અલગ પ્રકારના વસ્ત્રો પહેરતા હોઈએ છીએ। હવે આગળ જોઈએ કે શિયાળાની ઋતુમાં ઘરની અંદરના ભાગમાં ઠંડી લાગે છે, પવિત્ર જ્યારે શિયાળાની ઋતુ હોય ત્યારે ઘરની જે અંદરનો ભાગ છે એ અંદરના ભાગમાં આપણને થોડી ઠંડક અનુભવતા હોઈએ છીએ, એટલે કે આપણને અહીંયા ઠંડી લાગતી હોય છે, પરંતુ ઘરની બહાર જ્યારે સૂર્યના તડકામાં તમે જાઓ છો ત્યારે તમને થોડુંક હુફાળું વાતાવરણ મળી આવે છે। તો ઉનાળાની ઋતુમાં ઘરની અંદરના ભાગમાં પણ આપણે ગરમી અનુભવીએ છીએ, આવું શા માટે? તો કે કોઈ પદાર્થ ઠંડો છે કે ગરમ તે આપણે કેવી રીતે જાણી શકીએ? હવે તમને કોઈ પદાર્થ આપેલો હોય, હવે એ પદાર્થ ઠંડો છે કે ગરમ છે એ તમે કઈ રીતે જાણી શકશો? તો હવે જોઈએ મિત્રો કે વળી કોઈ પદાર્થ કેટલો ઠંડો છે કે કેટલો ગરમ છે તે શોધવા માટે આપણે શું કરવું જોઈએ? કયો પદાર્થ ઠંડો છે કે કયો પદાર્થ ગરમ છે, તેવી જ રીતે કે કયો પદાર્થ કેટલો ઠંડો છે અને કયો પદાર્થ
કેટલો ગરમ છે એનો આપણે માહિતી કઈ રીતે મેળવી શકીએ અથવા તો એ આપણે કઈ રીતે કહી શકીએ. તો આપણે આ પ્રકરણમાં આવા કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરવાનો. તો મિત્રો આ પાઠની અંદર ઉષ્મા પાઠની અંદર આપણે એ શીખવાનું છે કે કયો પદાર્થ ઠંડો છે કે કયો પદાર્થ ગરમ છે અથવા તો કયો પદાર્થ કેટલો ઠંડો છે અને કયો પદાર્થ કેટલો ગરમ છે એના વિશેનો આપણે અભ્યાસ આ પાઠની અંદર કરવાનો છે. તો હવે જુઓ મિત્રો કે પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 4. પેજ નંબર 35 ઉપર તમને મુદ્દો 4.1 કે ઠંડુ અને ગરમ જે આપેલો છે એના વિશેનો આપણે અભ્યાસ કરીએ. તો જુઓ મિત્રો ઠંડુ અને ગરમ તમે જોશો વિદ્યાર્થી મિત્રો સાથે સાથે પાઠ્યપુસ્તકમાં કે રોજબરોજના જીવનમાં આપણે સંખ્યાબદ્ધ પદાર્થોના સંપર્કમાં આવીએ છીએ કે આપણે રોજિંદા જીવનની અંદર અનેક પ્રકારના પદાર્થોના સંપર્કમાં આવતા હોઈએ છીએ. તો તેમાંના કેટલાક પદાર્થો ગરમ જણાય છે તો કેટલાક પદાર્થો આપણને ઠંડા જણાય છે. તો આપણે જે રોજિંદા જીવનની અંદર પદાર્થો વાપરીએ છીએ અથવા તો એ પદાર્થોના સંપર્કમાં આવીએ છીએ તો એમાંના કેટલાક જે પદાર્થો છે કે કેટલાક પદાર્થો ગરમ હોય છે તો કેટલાક પદાર્થો ઠંડા હોય છે. તરત જ બનાવીને કપમાં કાઢેલી ચા ગરમ હોય છે. આપણે ચા બનાવેલી હોય અને એ ચા બનાવ્યા પછી આપણે તરત જ એ ચાને શેમાં ગરીએ છીએ તો કે કપની અંદર ગરીએ છીએ. તો તરત જ બનાવેલી જે ચા છે એ કેવી હોય છે? ગરમ હોય છે. પરંતુ બરફ તો ઠંડો હોય જ છે. પરંતુ બરફ કેવો હોય છે? ઠંડો હોય છે. તો કોષ્ટક 4.1 માં સામાન્ય રીતે વપરાતા આવા કેટલાક પદાર્થોની સૂચિ બનાવી છે. સમજો કોષ્ટક 4.1 માં આવી જ રીતે આપણે રોજિંદા જીવનની અંદર વાપરતા પદાર્થોની કેટલીક યાદી બનાવેલી છે. તમે તમારા અનુભવ પરથી આમાંના કયા પદાર્થો ગરમ છે કે ઠંડા છે તે નિશાની વડે તમે દર્શાવો. તો જુઓ મિત્રો કોષ્ટક નંબર 4.1 કે પદાર્થોના નામ આપેલા છે, ત્યાર પછી પદાર્થ ઠંડા છે કે અતિશય ઠંડા છે, ત્યાર પછી ઉપાડા છે કે ગરમ છે. તો કયો પદાર્થ ઠંડો છે કે ગરમ છે તમારે નિશાની કરી અને દર્શાવવાનું છે. તો પહેલો પદાર્થ આપેલો છે કે આઈસ્ક્રીમ. તો આઈસ્ક્રીમ કેવો પદાર્થ છે મિત્રો? આઈસ્ક્રીમ ઠંડો પદાર્થ છે. તો એમાં રાઈટની નિશાની દર્શાવેલી છે. ત્યાર પછી ચાના કપમાં રાખેલી ચમચી. તો ચાના કપમાં રાખેલી ચમચી છે એ કેવી હશે? તો કે ઉપાડી હશે. બરાબર. તો એ તમારે એમાં રાઈટ કરવાનું રહેશે. ત્યાર પછી ફ્રૂટ જ્યુસ છે. તો ફ્રૂટ જ્યુસ કેવું હશે મિત્રો? તો કે ઠંડુ હશે. તો એને ઠંડાના ખાનામાં રાઈટની નિશાની તમારે કરવાની. તો ત્યાર પછી છે તળવાની કઢાઈ. તો તળવાની કઢાઈ છે એ કેવી હતી? ગરમ હતી. તો એને તમારે ગરમવાળા ખાનામાં રાઈટની નિશાની વડે દર્શાવવાનું છે. તો આ માહિતી તમારે કોષ્ટક જે છે એ તમારે ફરજિયાત મિત્રો હોમવર્કની અંદર લખવાનું રહેશે. એટલે કે કયો પદાર્થ ઠંડો છે કે કયો પદાર્થ ગરમ છે એ તમારે અનુભવોને આધારે તમારે આ કોષ્ટક તૈયાર કરવાનું છે અને આ કોષ્ટક તમારે ફરજિયાત હોમવર્કમાં લખવાનું છે. હવે આગળ જોઈએ કે અતિશય ગરમ પદાર્થો ને સીધા જ અડકતા નહીં. એટલે કે વધારે પડતા જે પદાર્થો ગરમ હોય એને તમારે સીધો જ અડવાનો પ્રયત્ન કરવાનો નહીં. જ્યારે તમે સળગતી મીણબત્તી કે ગરમ સ્ટવનો ઉપયોગ કરો ત્યારે દાઝી ન જવાય તેની ખાસ કાળજી રાખો. હવે જ્યારે આપણે મીણબત્તી અથવા ગરમ સ્ટવનો ઉપયોગ કરતા હોય ત્યારે આપણે એને અડવાનો પ્રયત્ન કરવાનો નહીં. કારણ કે દાઝી ન જવાય આપણે એના માટે એને આપણે શું રાખવાનું છે? સાવચેતી રાખવાની છે. તો આપણે જોયું કે કેટલાક પદાર્થો ઠંડા હોય છે જ્યારે કેટલાક પદાર્થો ગરમ હોય છે. વળી આપણે એ પણ ખબર છે કે કયો પદાર્થ બીજા પદાર્થ કરતા વધુ ઠંડો કે વધુ ગરમ છે. હવે આપણને એ પણ ખબર છે કે કયો પદાર્થ બીજા પદાર્થ કરતા કેટલો ઠંડો છે કે કેટલો ગરમ છે, અથવા તો ઓછો ઠંડો છે અથવા તો ઓછો ગરમ છે, કે વધુ ઠંડો છે કે વધુ ગરમ છે, એ પણ આપણે જાણી શકીએ છીએ. તો કયો પદાર્થ બીજા પદાર્થ કરતા ગરમ છે કે કેમ કઈ રીતે નક્કી કરવું? સમજાણો મિત્રો કે કયો પદાર્થ બીજા પદાર્થ કરતા કેટલો ગરમ છે એ કઈ રીતે નક્કી કરવું? તો સામાન્ય રીતે આપણે
પદાર્થ સાથેના સ્પર્શ દ્વારા આ માહિતી મેળવીએ છીએ. તો સામાન્ય રીતે આપણે જોવા જઈએ મિત્રો, તો આપણે કઈ રીતે કહી શકીએ કે કયો પદાર્થ કયા પદાર્થ કરતા કેટલો વધારે ગરમ છે? તો આપણે એ પદાર્થને સ્પર્શ કરી અને આપણે કહીશું કે આ પદાર્થ છે એ આ પદાર્થ કરતા વધારે ગરમ છે. તો આપણે એને અડીને અનુભવ કરી શકું કે કયો પદાર્થ કયા પદાર્થ કરતા કેટલો વધારે ગરમ છે. પરંતુ શું આપણા સ્પર્શ વડે થતો અનુભવ વિશ્વસનીય હોય છે ખરો? આપણે જે સ્પર્શ વડે અનુભવ કરીએ છીએ એને અડીને અનુભવ કરીએ છીએ તો શું ખરેખર એ સાચું જ હોય છે? તો પરફેક્ટ માહિતી હોય છે કે આ પદાર્થ છે કે આ પદાર્થ કરતા વધારે ગરમ છે, એ સાચું હોય છે? તો જુઓ, ચાલો આપણે એ શોધી કાઢીએ. હવે જુઓ મિત્રો, પ્રવૃત્તિ નંબર 4.1, જુઓ મિત્રો સાથે સાથે પ્રવૃત્તિ નંબર 4.1 શું કહેવામાં આવે કે ત્રણ મોટા પ્યાલા લો, તેના પર એ બી સી એમ લેબલ લગાવો. જુઓ મિત્રો, ત્રણ બીકર લીધા, એમાં એ બી અને સી આપણે ત્રણ નામ આપ્યા. હવે આગળ હવે બીકર એ માં એટલે કે પ્યાલા એ માં ઠંડુ પાણી અને પ્યાલા બી માં ગરમ પાણી પણ સમજો. પ્યાલા એ માં કેવું પાણી? ઠંડુ પાણી, અને પ્યાલા બી માં ગરમ પાણી. બીકર એ માં ઠંડુ પાણી અને પ્યાલા બી માં ગરમ પાણી. હવે પ્યાલા સી માં અડધું ગરમ તથા અડધા ઠંડા પાણીનું મિશ્રણ લેવાનું. હવે સી બીકર છે એટલે કે પ્યાલો છે, એમાં શું કરવાનું છે? તો કે અડધું પાણી ઠંડુ લેવાનું છે અને અડધું પાણી ગરમ લેવાનું છે, એનું મિશ્રણ કરવાનું. ઠંડુ પાણી અને ગરમ પાણીનું મિશ્રણ. એ વિકરમાં શું લેવાનું છે? તો કે ઠંડા પાણી અને ગરમ પાણીનું મિશ્રણ લેવાનું છે. હવે આગળ જુઓ કે હવે તમારો ડાબો હાથ પ્યાલા એ ના પાણીમાં અને જમણો હાથ પ્યાલા બી ના પાણીમાં ડૂબાવે. સમજો, હવે ડાબો હાથ છે એ બીકર એમાં એટલે કે ઠંડા પાણીમાં, ડાબો હાથ ઠંડા પાણીમાં અને જમણો હાથ ગરમ પાણીમાં. ડાબો હાથ ઠંડા પાણીમાં, જમણો હાથ તમારે ગરમ પાણીની અંદર ડૂબાડવાનો છે. હવે ત્યારબાદ 2-3 મિનિટ પછી તમારા બંને હાથ એક સાથે પ્યાલા સી ના પાણીમાં ડૂબાડો. હવે 2-3 મિનિટ પછી તમારે શું કરવાનું છે? એ બંને હાથ, ડાબો હાથ અને જમણો હાથ, એ બંને હાથ તમારે પ્યાલા સી ની અંદર ડૂબાડવાના છે. તો હવે જુઓ કે શું બંનેમાં બંને હાથમાં સમાન અનુભવ કરે છે? હવે તમે ડાબો હાથ ઠંડા પાણીમાં નાખશો અને જમણો હાથ ગરમ પાણીમાં નાખશો ત્યારે તમને કેવો અનુભવ થશે? તો કે ત્યારે એવો અનુભવ થશે કે ડાબા હાથમાં તમને ઠંડક અનુભવાશે અને જમણા હાથમાં તમને ગરમી અનુભવાશે. હવે જ્યારે તમે બંને હાથ એક સાથે આ સી બીકરમાં તમે નાખો છો, એટલે કે ઠંડુ પાણી અને ગરમ પાણીનું જે મિશ્રણ છે એમાં તમે નાખો છો, તો ત્યારે ગરમી કે ઠંડાનો તમને અનુભવ થઈ શકતો નથી. એટલે કે પાણી છે એ તમને કેવું લાગશે? નોર્મલ લાગશે, નહીં ઠંડુ લાગે કે નહીં ગરમ લાગે, કેવું લાગશે? નોર્મલ લાગશે. કારણ કે શું છે? ઠંડુ પાણી અને ગરમ પાણીનું એ મિશ્રણ છે. તો જુઓ, એમાં સમાન અનુભવ થતો નથી. એટલે કે એમાં સી જે પ્યાલો છે એમાં આપણે નથી ગરમ લાગતો કે નથી ઠંડો લાગતો, આપણે કેવો અનુભવ થાય છે? બે હાથની અંદર સરખો જ અનુભવ થાય છે. તો ભુજો કહે છે કે મારો ડાબો હાથ કહે છે કે પ્યાલા સી માંનું પાણી ગરમ છે, જ્યારે જમણો હાથ કહે છે કે પ્યાલા સી માંનું પાણી ઠંડુ છે. તો હવે મારે શું અનુમાન લગાવું? તો હવે ભુજો એવું કહે છે કે મારો ડાબો હાથ જે હતો એ મેં સી હાથ
સી બીકરમાં નાખ્યું ત્યારે પાણી એને કેવું લાગે છે? તો કે ગરમ લાગે છે. અને ત્યાં બી જમણો હાથ હતો એ જયારે સી પ્યાલામાં મેં નાખ્યું ત્યારે કેવું લાગે છે? તો કે ઠંડુ લાગે છે. પરંતુ જમણા હાથમાં આપણે પેલા ક્યારે નાખ્યો હતો? ગરમમાં. અને ડાબો હાથ ક્યારે નાખ્યો હતો? તો કે ઠંડામાં. તો આપણને સી પ્યાલામાં બંને હાથ એક સાથે નાખતા કેવું મળે છે? સમાન અનુભવ થાય છે. તો જુઓ, બુઝોની મૂંઝવણ દર્શાવે છે કે માત્ર સ્પર્શ વડે પદાર્થના ઠંડા કે ગરમ હોવાનું અનુમાન આપણને ક્ષેત્રામણ વડું સાબિત થાય છે. એટલે આપણે અનુભવ દ્વારા જો સ્પર્શ કરી અને અનુભવ કરી તો એ આપણને જે સાબિત થાય એ કેવું થાય છે? તો કે વિશ્વસનીય હોતું નથી, એટલે કે ક્ષેત્રામણું સાબિત થાય છે. તો પદાર્થ કેટલો ગરમ કે ઠંડો છે તે આપણે કેવી રીતે શોધી શકીએ? તો આપણે શોધવું હોય કે પદાર્થ કેટલો ગરમ છે અથવા તો કેટલો ઠંડો છે એ આપણે કઈ રીતે શોધી શકીએ? તો પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન તાપમાન તરીકે ઓળખાય છે. તો આપણે કેવું હોય કે પદાર્થ કેટલો ગરમ છે એટલે કે એનું કેટલું તાપમાન છે, બરાબર છે? આપણે કેવું હોય કે પદાર્થ કેટલો ગરમ છે એનો મતલબ એવો કે એનું તાપમાન કેટલું છે, આપણે કઈ રીતે કહી શકીએ? તો હવે જોઈએ મિત્રો તાપમાનની વ્યાખ્યા. તાપમાન કોને કહેવાય? તો પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું જે પ્રમાણભૂત માપન છે, દાખલા તરીકે માનો કે પદાર્થ આટલો ગરમ છે તો એને શું કહેવામાં આવે છે? તો કે એને તાપમાન કહેવામાં આવે છે. જે અંક દર્શાવે છે એ અંકને તાપમાન કહેવામાં આવે છે. સમજીએ તાપમાન એટલે શું, વ્યાખ્યા ખાસ યાદ રાખજો મિત્રો. કે પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન, તેનું તાપમાન કહે. હવે માનીએ કે કોઈ પદાર્થ છે એ 40 ડિગ્રી ગરમ છે. કેટલો ડિગ્રી છે? 40 ડિગ્રી ગરમ છે. તો એ પદાર્થનું તાપમાન કેટલું છે? તો કે 40°C, બરાબર છે મિત્રો? તો આ રીતે કે કોઈ પદાર્થ કેટલો ગરમ છે કે કેટલો ઠંડો છે એનું પ્રમાણભૂત જે માપ છે, આ પ્રમાણભૂત માપ કહેવાય. એ પ્રમાણભૂત માપને શું કહેવામાં આવે છે? એનું તાપમાન કહેવામાં આવે છે. અને આ તાપમાન શેના વડે માપવામાં આવે છે? તો જુઓ મિત્રો કે તાપમાનનું માપન કરતા સાધનને થર્મોમીટર કહેવામાં આવે છે. સમજો મિત્રો, તાપમાનનું માપન કરતા સાધનને થર્મોમીટર કહે છે. તાપમાન શેના વડે માપવામાં આવે છે? તો કે થર્મોમીટર વડે માપવામાં આવે છે. તો મિત્રો આ ભાગની અંદર આપણે ચર્ચા કરી કે કયો પદાર્થ ઠંડો છે કે કયો પદાર્થ ગરમ છે, અથવા તો કયો પદાર્થ કેટલો ઠંડો છે અથવા તો કયો પદાર્થ કેટલો ગરમ છે, અથવા કયો પદાર્થ કયા પદાર્થ કરતા કેટલો વધારે ગરમ છે કે કેટલો વધારે ઠંડો છે, એના વિશેની ચર્ચા આપણે આ ભાગની અંદર કરી. તો મિત્રો પ્રવૃત્તિ નંબર 3 અને આ તાપમાનની વ્યાખ્યા બરાબર છે, અને થર્મોમીટરની વ્યાખ્યા, અને પ્રવૃત્તિ નંબર આ 1.4.1 તમારે ફરજિયાત હોમવર્કની અંદર આકૃતિ સહિત લખવાની રહેશે. હવે જે આગળની ચર્ચા છે મિત્રો એ આપણે ભાગ 2 ની અંદર કરીશું. નમસ્કાર.